અમદાવાદના ઠક્કરબાપા નગર અને નિકોલમાં ફાયરિંગ કરી લૂંટ કરી અમદાવાદ પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદના બે બે વિસ્તારોમાં ફાયરિંગ કરી લૂંટ કરી પલાયન થઈ જતી ટોળકીએ અમદાવાદ શહેર પોલીસની ઊંઘ હરામ કરી હતી। તે ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યા છે। અમદાવાદના ઠક્કરબાપા નગર બ્રિજ પર નીચે પાન મસાલાના વેપારીની દુકાનમાં 35,000 અને બીજા દિવસે નિકોલમાં જ્વેલર્સની દુકાનમાંથી પણ રિવોલ્વર બતાવી મારામારી કરી ₹60 લાખના દાગીનાની લૂંટ કરનાર ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે અને લૂંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યા છે। આરોપીઓ લૂંટ કર્યા બાદ બાઇક અને સ્કૂટર પર પલાયન થયા હતા, જેમાં સીસીટીવી ફૂટેજ પરથી અને લૂંટની મોડેસ ઓપરેન્ડી ઉપરથી ઉત્તર પ્રદેશની ગેંગ હોવાના લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને તેના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે બે આરોપીની અમદાવાદમાંથી અને 3 આરોપીની ઉત્તર પ્રદેશમાંથી એમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। આ વિશે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી એબી ચુડાસમા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ। જે બે લૂંટ થઈ હતી એમાં ફાયરિંગ કરીને જે નિકોલમાં જે સ્વામી પર હુમલો કર્યો હતો એની ગંભીરતાને ધ્યાને લઈને સીપી સાહેબે તેમજ અમારા જીસીપી વિશ્વકર્મા સાહેબે અમને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવા માટે જણાવેલ, જેથી અમારી ક્રાઇમની તમામ ટીમો આમાં લાગી ગયેલી। એ દરમિયાન અમને માહિતી મળેલી કે કેડી કેટરસ ખાતે જે આ લૂંટમાં સંડોવાયેલા છે, જે સત્યેન્દ્રસિંહ બ્રિજપાલસિંહ ગોર, રાજવીસિંહ બ્રિજપાલસિંહ ગોર અને સુકેન્દ્રસિંહ નરવરિયા, આ ત્રણને અમે 5/1 રોજ ઝડપી લીધા। અમારા જે PSI હતા, SP ગોયલ, SJ વાઘેલા, VN ભરવાડ, RA ઝાલા અને SC દેસાઈ, આ 5 PSIની ટીમે ભેગા થઈને આ બધાને અમે એ દિવસે 5 તારીખે ઝડપી લીધા। ત્યારબાદ આરોપીની પૂછપરછમાં નીકળ્યું કે જે આ રાજવીરસિંહ ગોર છે અને એનો ભાઈ સત્યેન્દ્રસિંહ ગોર, આ લોકો કેટરસનો ધંધો કરે છેલ્લા 6-7 વર્ષથી અને એની સાથે એનો એક મિત્ર હતો સુકેન્દ્રસિંહ, આ પણ એના ધંધા સાથે સંડોવાયેલો હતો અને રાજવીરસિંહ બ્રિજલાલસિંહ ગોર એ રિક્ષા પણ ચલાવતો હતો, છૂટક તમામ જગ્યાએ સામાન પણ આપવા જતો હતો। આ સામાન આપવા આ બધાને નુકસાન ગયેલું છેલ્લા 1-1.5 વર્ષમાં 2-4 લાખ રૂપિયાનું, અને જે આ સુકેન્દ્રસિંહ છે એને જુગારમાની ટેવના હિસાબે એને બી રૂપિયાનું નુકસાન થયું હતું। એટલે આ લોકોએ નક્કી કર્યો પ્લાન કે આપણે કોઈ દુકાનમાં ચોરી કરી લૂંટ કરીએ અને મેળવીએ, એટલે બીજા રાજપાલસિંહ ગોર છે એના બનેવી છે બબલુસિંહ બુદ્ધેસિંહનો કોન્ટેક કર્યો ફોન કરીને, બુદ્ધેસિંહને કીધું કે આવો અમારે કામ કરવું છે તમે ત્યાંથી માણસ લઈ આવ્યો। બુદ્ધિસિંહ પરિહારે બે માણસનો કોન્ટેક કરેલો, એક ફોજી જે સુધીર ફોજી છે અને લખાણ ચમાર, એટલે આ 3 જણા આયા UPથી, અને પછી આ રાજવીસિંહ એનો જે ભાણિયો મહારાષ્ટ્રમાં રહેતો હતો મુંબઈ ખાતે, એને ફોન કરીને દીપક પરિહાર અને અજય મરાઠા આ બેને બોલાવ્યા મુંબઈથી। અહીંથી આ રાજવીસે ટ્રાવેલ્સની ટિકિટ આપીને એમને બોલાવ્યા મહારાષ્ટ્રમાંથી, એટલે બધા 5 જણા ભેગા થયા। 5 જણા ભેગા થઈને નક્કી કર્યું કે હવે આપણે આ ચોરીને લૂંટ કરીશું। એટલે પહેલા દિવસે જે નરોડાની અંદર છે ત્યાં કૃષ્ણનગરની હદમાં આ લોકો ચોરેલું, જે સવારે લોકોએ બાઇક ચોર્યા પછી આ જે જગ્યાએ ચોરી કરી ત્યાં અગાઉ રાજવીર ત્યાં માલ આપવા જતો હતો, ચૂનાની પડી કે કેવું આપવા, એટલે એને ખ્યાલ હતો કે આ જગ્યાએ અમે જઈશું તો આપણે 1-2 લાખ રૂપિયા રોકડ મળી રહેશે। એટલે આ લોકો પહેલો પ્લાન કર્યો ત્યાં સુકેન્દ્ર સિવાયના બુદ્ધેસિંહ ને લખન ચમાર ત્યાં હાજર રહેલા, એ સિવાયના તમામ આરોપીએ ત્યાં કૃષ્ણનગરની ત્યાં ગાયત્રી ટ્રેડર્સમાં લૂંટ કરી ત્યાં અમને ખાલી 30,000 રૂપિયા મળ્યા। એટલે લોકોને કહ્યું કે જે પ્રમાણે અમને પૈસા જોતા તે પ્રમાણે મળ્યા નહીં, એટલે બીજે દિવસે લોકો પાછો પ્લાન કર્યો, બીજું એક લાલ કલરનું પર્સલ ચોર્યું। આ લાલ કલરનું પર્સલ ચોર્યા પછી આ લોકો પ્લાન કર્યું કે આ નિકોલ વિસ્તારમાં અમે સોનીની દુકાન લૂંટીએ, એટલે સોનીની દુકાન લૂંટવા માટે આ બધા જ નીકળ્યા। એમાં સત્યેન્દ્રસિંહ છે અને એનો ભાઈ છે એ રિક્ષા અને બાઇક પર વોચમાં હતા, અને બાકી બે ચોરેલા બાઇકમાં 4 જણા ત્યાં નિકોલ સોની દુકાનમાં ગયા, ત્યાં સોની પર હુમલો કર્યો અને ત્યાં એમના પાસેથી લૂંટ કરી। આ લૂંટ કર્યા પછી સુધીર બબલુસિંહ અને લખન ચમાર એ લોકો UP જવા રવાના થઈ ગયા, અને દીપક અને અજય મરાઠી એ લોકો મહારાષ્ટ્ર જવા જઈ ગયા। એટલે સોનાનો જે મુદ્દામાલ હતો અમુક એ મોટા ભાગનો લઈ ગયો સુધીર ફોજી, બાકી રોકડ રકમ અહીંયા રાખી, અને જે આપને ખ્યાલ છે કે સોનીની દુકાનમાંથી પેલો વીંટીઓ ને બધું કાઢતો હતો એના ખીચામાં મૂકતો હતો, એના ખીચામાં થોડી વીંટીઓ ને બધો સામાન રહી ગયો, એ સામાન એમને લઈને ત્યાં જતો રહેલો। એટલે આમ આ તમામ પાસેથી અમે રોકડા 2 લાખ રૂપિયા 2,90,000 બી કબજે કર્યા છે, અને જે સોનીની દુકાનમાંથી જે દાગીના ગયા હતા તેથી જે 700 દાગીના પણ અમે રિકવર કર્યા છે। તમામ આરોપીને અમે ધરપકડ કરી છે। આ જે
સુધીર જે ફોજી છે મુખ્ય આરોપી એને પકડવા માટે અમારી ટીમ લાગેલી છે. સુધીર ફોજી અગાઉ આથી 2013માં એક મર્ડર પણ કરેલું છે, દિલ્હીમાં પણ લૂંટો બી કરેલો છે, એટલે મુખ્ય આરોપી એ છે. એ જ લઈને આવ્યો તો કટ્ટુને, એટલે એને પકડવાની અમારી તજવીજ ચાલુ છે. આમાં અમારી ટેકનિકલ સીઝ, અમારા હ્યુમન સોર્સિસ, અમે ચારે બાજુ અમારી ટીમ લગાવેલી, અને અમદાવાદમાં જે આ ત્રણ આરોપી રહેતા હતા એ લોકોએ આરોપી અમુક જે ભૂલો કરી હતી, ભૂલોના હિસાબે જે અમારા હાથમાં આવી જતા અમે આ ત્રણની ધરપકડ કરી દીધી. એમાં એવું હતું કે પહેલાં જ્યારે નરોડામાં ગયેલે કૃષ્ણનગરમાં ચોરી કરી ત્યારે એક બાઇક ચોરી કરી ગયા હતા, એટલે એક જ બાઇક પર ગયા હતા. બાકી જે રિક્ષા અને જે એના ભાઈનું જે પલ્સર હતું જે ઓરિજિનલ એ લોકોએ દૂર રાખ્યું હતું, એટલે જે ચોરેલા પલ્સર પરથી નરોડા ચોરી કરી કૃષ્ણનગરમાં ચોરી કરી ત્યાં લઈ જતા રહેલા. પછી ત્યાં પૈસા ઓછા મળ્યા એટલે બીજી વખતે બીજા દિવસે બીજું બાઇક ચોર્યું, એટલે બે જે ચોરીના બાઇક પર આ લોકો ગયા અને જે રિક્ષા અને પેલું જે પલ્સર જે પોતાનું હતું એ દૂર રાખ્યું. જેવું આ લોકોએ ચોરી કરીને સોની દુકાનથી આપણે ખબર છે ગોપાલ કઈ ચાર રસ્તા પાસે આ બંને બાઇક મૂકી દીધા, ત્યાંથી આ લોકો રિક્ષા અને પલ્સરમાં પોતપોતાના ઘરે જતા રહેલા. એટલે પોલીસની બીક અને આ લોકોને લાગ્યું કે ફાયરિંગ બારિંગ કર્યું હશે, એટલે તાત્કાલિક એ લોકો બધા પોતપોતાના